એક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા 4 ગણી છે. જો પાસ થનારમાંથી 35 વિદ્યાર્થીઓ બીમાર હોય અને બીજા 9 વિદ્યાર્થીઓ નાપાસ થાય તો પાસ થનાર અને નાપાસ થનાર વિદ્યાર્થીઓનો ગુણોત્તર 2:1 થશે. તો કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? તો અહીંયા કીધું છે કે નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા 4 ગણી છે. તો આપણે ધારીએ કે નાપાસ થનાર વિદ્યાર્થીઓ બરાબર x, તો પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા નાપાસ કરતાં 4 ગણી છે, તેથી પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા 4x થશે. તો હવે જો પાસ થનારમાંથી 35 વિદ્યાર્થીઓ બીમાર હોય, એટલે કે ઈ પરીક્ષામાં નહીં આવ્યો હોય, ગેરહાજર હશે, અને બીજા 9 વિદ્યાર્થીઓ નાપાસ થાય, તો પાસ થનાર અને નાપાસ થનાર વિદ્યાર્થીઓનો ગુણોત્તર 2:1 થશે. તો કુલ વિદ્યાર્થીઓ કેટલા? તો હવે જે પાસ થનાર છે 4x, તેમાંથી 35 વિદ્યાર્થીઓ બીમાર છે, એટલે કે એ નહીં આવ્યો હોય, તેથી તે બાદ કરીએ, -35, અને બીજા 9 વિદ્યાર્થીઓ નાપાસ થાય, એટલે કે પાસમાંથી બીજા 9 નાપાસ થાય, એટલે કે -9 છેદમાં, હવે 9 વિદ્યાર્થીઓ જે નાપાસ થયા તે નાપાસ વિદ્યાર્થીઓની લિસ્ટમાં તેમનું નામ સામેલ થશે, તેથી x+9, એટલે કે આ પાસ થનાર વિદ્યાર્થીઓ ભાંગ્યા નાપાસ થનાર વિદ્યાર્થીઓ, આ બંનેનું ગુણોત્તર બરાબર 2:1 છે, એટલે કે 2:1. તો હવે આ x+9 અહીંયા ભાગાકારમાં છે, તો બરાબરની પેલી સાઈડ જશે તો 2ના ગુણાકારમાં આવશે, તેથી 4x -35 -9, અને અહીંયા છેદમાં 1 ભાગાકારમાં છે, તો તે બરાબરની પેલી સાઈડ આના ગુણાકારમાં આવે તો પણ આ જ સંખ્યા આવશે, તેથી હવે બરાબર 2×x+9. તો 4x-35-9 બરાબર 2x+2×9 એટલે 18. તો 2x+18. તો હવે અહીંયા બરાબરની પેલી સાઈડ આ બંને પદ અહીંયા +18 છે, તો તે હવે 4x હવે બરાબર અહીંયા 2x પ્લસમાં છે, તો તે બરાબરની પેલી સાઈડ જશે તો માઇનસમાં આવશે. તો 4x-2x બરાબર -35-9, એટલે કે માઇનસ માઇનસ પ્લસ થશે અને મોટા નિશાની આવશે, તો 35+9 એટલે કે 44. તો જે -44 છે તે બરાબરની પેલી સાઈડ આવશે તો +44 થઈ જશે, તો 44+18. તો હવે 4x-2x બરાબર 2x બરાબર 44+18, એટલે કે 62 જવાબ આવશે. તો હવે 2x જે અહીંયા ગુણાકારમાં છે, 2x ની ગુણાકારમાં, તે બરાબરની પેલી સાઈડ જશે તો ભાગાકારમાં આવશે, તો x બરાબર 62 ને છેદમાં 2, તો x બરાબર 31 2 62. તો હવે આ x બરાબર 31 મળ્યા, તો જે નાપાસ વિદ્યાર્થી દર્શાવશે, પણ આપણે કુલ વિદ્યાર્થીઓ મેળવવાના છે. તો કુલ વિદ્યાર્થીઓ કેટલા થશે? કે -35 તો બરાબર નાપાસ વિદ્યાર્થીઓ x છે અને પાસ વિદ્યાર્થીઓ 4x છે, તો બરાબર 5x થશે. તો 5x બરાબર અહીંયા x ની કિંમત 31 છે, 5×31 બરાબર, તો હવે 31×5, તો 5×1=5 ને 5×3=15, તેથી 5x બરાબર 155, તેથી કુલ વિદ્યાર્થીઓ 155 હશે.